હાલો નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે પડકારોનો સામનો કરો. દરેક માણસને આરામ તથા સુખ ચેનવાળી જિંદગી જીવવાની ઈચ્છા હોય છે, પરંતુ તેમની અધિકતાથી જીવન પર પ્રતિકૂળ અસર પડે છે. એવી જિંદગી જીવવાથી માણસમાં જે સંભાવનાઓ રહેલી હોય છે તે પ્રગટ થઈ શકતી નથી. મનોવિજ્ઞાન કહે છે કે માણસના અચેતન મનમાં અપાર સંભાવનાઓ રહેલી છે. આપણું આધ્યાત્મ તો એનાથી પણ આગળ સુપર ચેતનની વાત કરે છે અને કહે છે કે પરમાત્મામાં જે શક્તિઓ છે તે બધી માણસમાં પણ બીજ રૂપે રહેલી છે, પરંતુ તેમનું પ્રગટીકરણ થઈ શકતું નથી. જ્યારે માણસ પડકારોનો સામનો કરે છે ત્યારે તેની એ શક્તિઓ પ્રગટ થાય છે. જે લોકો પડકારોનો સામનો કરે છે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ સાહસપૂર્વક આગળ વધતા રહે છે તેઓ જ સફળતા મેળવી શકે છે. આળસુ તથા આરામ પ્રિય લોકોને કદાપી સફળતા મળતી નથી. તેમણે તો ફક્ત અસફળતા, નિરાશા તથા હતાશા જ હાથ લાગે છે. પડકારોથી દૂર ભાગનારાઓ માણસ કદાપી સફળ થઈ શકતો નથી. મુશ્કેલીઓથી બચવાની વૃત્તિવાળા માણસો જીવનમાં ઉત્કર્ષ કરી શકતા નથી. એવી વૃત્તિ તેમના વ્યક્તિત્વમાં નિરંતર અવરોધરૂપ બને છે. તેની અંદર રહેલી શક્તિઓ કદાપી પ્રગટ થઈ શકતી નથી અને તેની જન્મજાત શક્તિઓ તથા સંભાવનાઓ કુઠિત થઈ જાય છે. જીવનમાં ઉન્નતિ કરવાની વાત માત્ર એક સપનું બની જાય છે. પડકારોથી દૂર ભાગનારા લોકોને એવું લાગે છે કે પોતે સુખ અને આરામથી જીવી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તે એક જ ગરેડમાં જ જીવ્યા છે. તેનામાં ઉત્કૃષ્ટ કરવા માટે જરૂરી પ્રેરણા કે પ્રબળ ઈચ્છાઓનો અભાવ હોય છે. જો માણસે જીવનમાં પ્રગતિ તથા ઉન્નતિ કરી હોય તો તેણે આરામ પ્રિય તથા સરળ જીવન જીવવાનો ત્યાગ કરીને નવું ચિંતન કરવું પડે છે અને સંભવિત પડકારોનો સામનો કરવા માટે માનસિક તૈયારી રાખવી પડે છે. તે જે એક ઘરેડમાં જીવન જીવી રહ્યા હોય છે એમાંથી તેને બહાર નીકળવું પડે છે. તેની ક્ષમતાઓ તથા યોગ્યતાઓને પડકાર ફેંકનારી બાબતોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડે છે. પડકારોનો સામનો કરવાથી માણસની અંદર સુષુપ્ત રહેલી અનેક ક્ષમતાઓ પ્રગટ થાય છે. દરરોજ વડદરાજ વિદ્યાર્થી જીવનમાં સાવ ઠોઠ નિશાળીઓ જેવો હતો. આથી તેમને સહપાઠીઓએ તેમને વડદરાજ એટલે કે બળદનો રાજા કહેતા. આથી દુઃખી થઈને તેમણે ગુરુકુળનો ત્યાગ કરી દીધો. જંગલ તરફ ચાલવા માંડ્યું. રસ્તામાં એક મંદિર આવ્યું. ત્યાં તેઓ વિશ્રામ કરવા માટે રોકાયા. ત્યાં તેમણે એક જીવડાને દિવાલ ઉપર ચડવાનો પ્રયત્ન કરતા જોયું. તેના પાટલા પગ તૂટી ગયા હતા, એમ છતાં તે અંતે દિવાલ પર ચડવામાં સફળ થઈ ચૂક્યું. આ જોઈને વરદરાજે જીવનમાં આગળ વધવાનો સંકલ્પ કર્યો તો તેઓ વાસ્તવમાં મહાન વિદ્વાન બની ગયા. આમ જ્યારે માણસ જીવનમાં આગળ વધવા માટે સંકલ્પ કરે છે ત્યારે તેનામાં પડકારોનો સામનો કરવાની હિંમત પેદા થાય છે. ધીરે ધીરે તેની ક્ષમતાઓ જાગૃત થાય છે. પોતાના માર્ગમાં આવતી સમસ્યાઓ સામે ઝઝૂમવાની શક્તિ ઘટતી જાય છે. તેનામાં કંઈક નવું શીખવાની તથા કરવાની વૃત્તિ જાગૃત થાય છે અને તે જીવનના વિકાસના માર્ગે આગળ વધતો જાય છે. ગુજરાતની સાબુ બનાવતી એક ફેક્ટરીના સ્થાપક પહેલા સાયકલ પર સાબુ અને વોશિંગ પાવડર લઈને વેચવા નીકળતા, પરંતુ તેમનામાં કંઈક કરવાની તથા જીવન આગળ વધવાની પ્રબળ ઈચ્છા હતી. તેમણે પોતાનો ધંધાના વિકાસ માટે માર્ગમાં આવતા તમામ અવરોધો અને પડકારોનો સામનો કર્યો અને એમ કરતા કરતા આજે તેઓ કરોડોના સામ્રાજ્યના માલિક બની ગયા છે. આ રીતે જ્યારે માણસ સહર્ષ પડકારોનો સામનો કરે છે ત્યારે તે હંમેશા નવા નવા શિખરો સર કરતો જાય છે. પડકારોનો સામનો કરતા પહેલા માણસ ભય તથા દુર્બળતાનો ત્યાગ અનુભવે છે.
દુર્બળતાનો અનુભવ કરે છે, પરંતુ વાસ્તવમાં એ ભય કાલ્પનિક હોય છે. જ્યારે માણસ એ ભય પર કાબુ મેળવીને પડકારોને સામનો કરવા માનસિક રીતે તૈયાર થઈ જાય છે અને સાહસપૂર્વક પોતે નક્કી કરેલા માર્ગે આગળ વધે છે, ત્યારે તેને આવશ્યક સફળતા મળે છે. તેનો ખોટો ભય આપોઆપ દૂર થઈ જાય છે. તેનો સાહસ તથા હિંમત વધતા જાય છે. સફળતા મળવાથી તેને સંતોષનો અનુભવ થાય છે અને તે પોતાને ધન્ય માને છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ, જય ગુરુદેવ.